नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल एज्युकेशन बाय राठौड़ ब्रदर्स यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आप भणीशू धोरण 9 विषय विज्ञान एनसीईआरटी प्रकरण 1 अपने आसपास में द्रव्य भाग 5। तो अपने अपना गया वीडियो लेक्चर में द्रव्यनी अवस्थाओं घन प्रवाही वायु अने घन अवस्था गुणधर्मों विषे माहिती मेळवी। तो अपने अपना आजना वीडियो लेक्चर में प्रवाही अवस्था गुणधर्मों विषे माहिती मेळवाना छे। तो अपने प्रवाही अवस्थाना उदाहरण लखीए तो प्रवाही अवस्थाना उदाहरण में अपने समावेश थाय के तेल छे, पाणी छे, दूध छे, ज्यूस छे। तो आ बधाय वगैरे आ बधाय प्रवाही अवस्थाना उदाहरण छे के जे आ पदार्थो पोतानी अवस्था प्रवाही जाळवी राखे छे। हवे आना माटे तमे एक प्रवृत्ति करिए तो तमने आ प्रवाही अवस्थाना गुणधर्मो सरळताथी समझाई शके। तमारे कोई एक प्रवाही एटले के तमे तेल लो, पाणी लो, दूध लो, ज्यूस लो, केरीनो रस, शेरडीनो रस, गमे ते पण तमे प्रवाही 50 मिली प्रवाही लो अने तेने बीजा पात्र में ढाळो। एटले के तमे एने एक तपेली तमारी पासे होय तो तेमाथी तमे तेने एक वाटकामां का कपमां नाखो, पछी तमे एक बॉटलमां नाखो तो तेनो जुदा जुदा पात्र में तमे तेने नाखो छो तो तेनो आकार जुदा जुदा बदलाई जाए। पात्र अनुसार प्रवाही नो आकार बदलाई जाए। ज्यारे आपणे घन अवस्था में जोयुं तुं के घन अवस्था नो आकार बदलातो नथी तो आपणे तेना गुणधर्मो में लखीए। पहेलो मुद्दो तो प्रवाही नो निश्चित आकार होतो नथी। प्रवाही नो निश्चित आकार होतो नथी परंतु ते निश्चित कद धरावे छे। એટલે કે આપણે ઉપર 50 મિલી કોઈ પણ પ્રવાહીનું દ્રાવણ લીધું તો તમે એને બોટલમાં નાખો કે પછી કોઈ તપેલીમાં લ્યો કે પછી કોઈ બીજા પાત્રમાં લ્યો, બરણીમાં લ્યો, બીકરમાં લ્યો, તો પણ તેનું કદ એટલે કે 50 મિલીનું 50 મિલી જ રહે છે, ખાલી તેનો આકાર જ બદલાય છે પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે। પ્રવાહીને તમે જે પાત્રમાં નાખો તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે। એટલે કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે। તેથી આપણે કહી શકીએ કે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે। એટલે કે પ્રવાહી વહનશીલતાનો ગુણ ધરાવે છે એટલે કે તમને એકમાંથી એટલે કે એક પાત્રમાંથી બીજા પાત્રમાં તમે તેને સરળતાથી વહન કરી શકો છો, વહનશીલતાનો ગુણ ધરાવે છે। તેથી જ તેનો આકાર બદલાય છે એટલે કે પ્રવાહી સખત નહીં પરંતુ તરલ છે। એટલે કે પ્રવાહી વહનશીલતાનો ગુણ ધરાવે છે તેથી આપણે કહી શકીએ કે આ ગુણને કારણે તેનો આકાર બદલાય છે। આપણે જોયું કે ઘન પદાર્થ છે તે આપણે જોયું કે તે સખત છે, તે પોતાનો આકાર બદલતો નથી, એટલે કે આપણે પ્રવાહીને એમ કહી શકીએ કે પ્રવાહી સખત નહીં પરંતુ તરલ છે એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, એકમાંથી બીજા પાત્રમાં સરળતાથી આપણે તેને નાખી શકીએ છીએ। હવે આપણે જોયું કે ઉપરના દ્રાવણમાં આપણે 50 મિલી લીધું તો એને જુદા જુદા પાત્રમાં ભર્યું તો તેનો આકાર બદલાય છે પરંતુ તેનું કદ બદલાતું નથી। એટલે કે આપણે આના પરથી કહી શકીએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે। એટલે એક ઘન પદાર્થ હોય અને એક પ્રવાહી પદાર્થ હોય, આપણે કોઈ પ્રવાહી પદાર્થ એટલે કે આપણે લીંબુ શરબત બનાવવું હોય તો આપણે લીંબુ શરબત બનાવવા માટે પાણીમાં આપણે ખાંડ કે મીઠું નાખીએ છીએ અને તમે જાણો છો કે ખાંડ કે મીઠું તે ઘન પદાર્થ છે અને પાણી છે તે પ્રવાહી છે,
એટલે કે પ્રવાહી પદાર્થમાં આપણે જો ઘન પદાર્થ નાખીએ તો ઘન પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ એટલે કે તે પાણીના પ્રવાહીને જે અવકાશ હોય વચ્ચેનો તેની વચ્ચે ગોઠવાઈ જાય છે એટલે કે તેનું પ્રસરણ શક્ય છે. તો આપણે લખી શકીએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે અને વાતાવરણના વાયુઓ છે, વાતાવરણના જે વાયુઓ છે તે પણ પ્રવાહીમાં, વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામી ઓગળે છે, પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે. તો વાતાવરણના જે વાયુઓ છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન વાયુ છે, તે પાણીમાં પ્રસરણ પામીને એ ઓગળે છે. તો આ વાયુઓમાં ખાસ કરીને આપણે દાખલા તરીકે વાત કરીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે CO2 અને ઓક્સિજન એટલે કે O2. તો આ બધા વાયુઓ પાણીમાં, વાતાવરણના વાયુઓ જે પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે અને તે જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ, જળચર પ્રાણીઓ તમે જાણો છો કે સમુદ્રમાં જે જળચર પ્રાણીઓ અને અમુક વનસ્પતિઓ રહે છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન પોતાના શ્વસન માર્ગમાં લે છે. એટલે કે ઓક્સિજન પોતાના શ્વસન માર્ગમાં પાણીમાં ઓગળેલો લે છે વનસ્પતિના અસ્તિત્વ માટે, એટલે કે તે પોતાનું જીવન ટકાવી રાખવા માટે આવશ્યક છે. એટલે કે જે આપણે દરેક સજીવ હોય તો તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વાસ લેવો જરૂરી છે અને પાણીમાં અને જળચર જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે જે સમુદ્રમાં ઉગે છે, તો તે વનસ્પતિઓ છે એ બધી, તો તેના માટે પાણીમાં ઓગળેલો ઓક્સિજન આવશ્યક છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. એટલા માટે વાયુનું પ્રવાહીમાં પણ પ્રસરણ સંભવી શકે છે. આ ઉપરથી આપણે એક એવો તારણ કાઢી શકીએ કે ઘન પ્રવાહી વાયુ, એટલે કે ઘન અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય કે પછી વાયુ અવસ્થા હોય, આ ત્રણેયનું, ઘન અવસ્થા હોય, વાયુનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. એટલે ઘન પ્રવાહી વાયુનું પ્રવાહીમાં તમે પ્રસરણ કરાવી શકો છો અને પ્રવાહીનો પ્રસરણ દર સૌથી વધુ હોય છે. એટલે કે પ્રવાહીનો પ્રસરણ દર ઘનની સરખામણીમાં, એટલે કે ઘન કરતાં વધારે હોય છે, પ્રવાહીનો પ્રસરણ દર ઘન કરતાં વધારે હોય છે. એટલે કે પ્રવાહી અવસ્થામાં આપણે એમ કહી શકીએ કે પ્રવાહીનો પ્રસરણ દર ઘનની સરખામણીમાં વધુ હોય છે. તો આપણે એના ઉપરથી એમ તારણ કાઢી શકીએ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. એટલે કે ઘન અવસ્થામાં જે સ્વતંત્ર રૂપે ગતિ નહોતી કરી શકતા તે પ્રવાહીમાં સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. પ્રવાહી અવસ્થાના જે કણો હોય છે તે આપણે જોઈ શકીએ છીએ કે સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ વધુ હોય છે. એટલે કે ઘનની સરખામણીમાં આપણે જોયું કે ઘન અવસ્થામાં ખાલી અવકાશ ખૂબ જ ઓછો હોય છે, ઘનની સરખામણીમાં પ્રવાહીમાં ખાલી અવકાશ વધુ હોય છે. એટલે કે સ્વતંત્ર રૂપે ગતિ કરે છે કે છે પ્રવાહીના કણો, ઘનની સરખામણીમાં અવકાશ પણ વધુ હોય છે, ઘનની સરખામણીમાં પ્રસરણ દર પણ વધુ હોય છે,
અને ઘનની સરખામણીમાં, એટલે કે આપણે ઘન અવસ્થાની સરખામણીમાં વાત કરીએ છીએ કે ઘન અવસ્થાની સરખામણીમાં પ્રવાહીના કણો, આપણે જોયું કે ઘન અવસ્થામાં પ્રવાહીના કણો દ્રઢ હોય છે, તે પોતાનો આકાર બદલતા નથી, તૂટી જાય છે. તો ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો દ્રઢ ન હોવાથી તે છૂટા છવાયા હોય છે. એટલે કે ઘન અવસ્થામાં એક સરખી રીતે પ્રવાહીના કણો ગોઠવાયેલા હોય છે, જ્યારે પ્રવાહી અવસ્થામાં તે છૂટા છવાયા હોય છે, એટલે કે તે સ્વતંત્ર રૂપે ગતિ કરી શકે છે અને છૂટા છવાયા હોય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો લેક્ચર જોવા માટે, આવા નવા નવા વિડીયો લેક્ચર જોવા માટે અમારી સાથે જોડાયેલ હો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.